ઉપલેટા તાલુકામાં નવયુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાલીસથી વધુ વર્ષથી અવિરત ચાલતી નવયુગ ગરબીમાં નાની મોટી બાળાઓ ઉપરાંત ત્રીસથી વધુ બાળકોનો વેશભૂષાનો રાસ આકર્ષકનું કેન્દ્ર બનશે તાલુકા પત્રકાર સંઘ તથા નવયુગ યુવા ગ્રુપ દ્વારા નવયુગ ગરબી દર વર્ષે નવરાત્રી મહોત્સવ ખુબજ ભક્તિભાવ પૂર્વક અને ધામધૂમથી ઉજવે છે અને સાથે સાથે ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સુમેળ કર્યો છે જેના આજના ડિસ્કો પાર્ટી પ્લોટના યુગમાં પ્રેક્ટિસ કરી નાની નાની બાળાઓ મંડપમાં રાસ રમતી એક ગરબીઓ લુપ્ત થતી જાય છે ત્યારે નવયુગ ગરબી આજે પણ એ જૂના રીત રિવાજ મુજબની એક મહિના સુધી જુદા જુદા પ્રાચીન રાસની પ્રેક્ટિસ કરાવી સંગીતમાં પણ આધુનિક સંગીતના સાધનોને બદલે હાર્મોનિયમ ઢોલ તબલા સાથે રાસ રમાડવાની પરંપરા જાળવી રાખી છે અને આવી ગરબી ઉપલેટામાં હાલમાં એકમાત્ર રહી છે જે છેલ્લા એકાદ માસથી પ્રેક્ટિસ ના આકર્ષક રાસ માં લોબાણ ના ધ્રુપ વચ્ચે રાસ માતાજી દ્વારા મહિષાસુર રાક્ષસ નો વધ તથા રાષ્ટ્રીય ભક્તિનું ગીત આ દેશની ધરતી પર એવા

જુદા જુદા આગેવાનો દ્વારા પૂજન આર્ચન કરવામાં આવશે વર્ષથી સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના અનુરૂપ નવરાત્રી સજાવવાનો પ્રયત્ન કરી રહી છે ચાલીસ વર્ષ દરમિયાન એક પણ વર્ષ ક્યારેય ગરબી બંધ નથી રહી સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના સાધનો કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક સાધનો વગર નવયુગ ગરબી મંડળ શાનદાર ચાલીસ વર્ષથી ચાલી રહી છે આ નવયુગ ગરબી મંડળની છેલ્લા એક મહિનાથી આ નાની નાની બાળાઓ પ્રેક્ટિસ કરીને આખરી ઓપ આપી રહી છે વર્ષ બે હજાર ઓગણીસની ની શાનદાર નવરાત્રીને શાનદાર સજાવા માની ભક્તિ માની સાધના માની આરાધના કરવાની શુભ ભાવનાથી નવી ગરબી મંડળ ચાલી રહી છે આજના દિવસે આખરી ઓપ આપવામાં આવેલ છે આ ગરબી નિહાળવા આવતા ઉપલેટા શહેરની અંદરમાં નવરાત્રી લુપ્ત થતી રહી છે ત્યારે વર્ષોથી આ પ્રાચીન નવીયુ ગરબી મંડળ ચાલી રહી છે આ ગરબી નિહાળવા ઉપલેટાની રાસપ્રેમી તેમજ ધર્મપ્રેમી જનતાને પધારવા નવયુગ ગરબી મંડળનો આર્થિક આહવાન છે શરૂ કરીએ આવતીકાલથી માની સાધના તેમજ માની આરાધના નવયુગ ગરબી મંડળ ઉપલેટા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા ઉપલેટા